शाकभाजी पाक बटाकानुं विशेष प्रमाणमां वावेतर थाय छे। बटाटानो पाक मोटा भागे दोढ महिनानो थवा आव्यो छे, त्यारे ठंडी पूरी न जामता पलूरनी वृद्धि जोवा मळी छे। आवा समय बटाटाना पाकमां सारू उत्पादन लेवा मावजत अने पाक संरक्षण वैज्ञानिक उपायो विशे माहिती मेळवीशुं डॉक्टर योगेश पवार पासेथी। बनासकांठा जिल्लानी अंदर 60,000 हेक्टर जेटला विस्तारनी अंदर बटाकानो पाकनुं वावेतर थाय छे। बनासकांठा सिवाय अरवली छे, साबरकांठा छे, एवा बीजा जिल्लाओनी अंदर पण बटाकानुं जे वावेतर छे मोटा पाया उपर शियाळा ऋतुनी अंदर जोवा मळे छे। खास करीने आ वर्षनी बटाकानी ज्यारे वात करीए तो प्रोसेसिंगनी जे वरायटी छे એનું વાવેતર પણ ઘણા બધા ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિમાં મોટા પાયા ઉપર કરેલું જોવા મળે છે। પરંતુ ખાસ કરીને બટાકાની ખેતીની અંદર આ વર્ષની વાતાવરણની જ્યારે વાત કરીએ તો જે પ્રમાણે ઠંડીનું સિઝન રહેવું જોઈએ એ પ્રમાણે આ વર્ષે ઠંડીનું પ્રમાણ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળ્યું છે, જેના લીધે બટાકાની અંદર જે ખેડૂતોના જે પ્રશ્નો આવતા હોય તો એની અંદર ખાસ કરીને એનું જે વેજીટેટિવ ગ્રોથ છે એની વિકાસ જે છોડનો એ વધારે થાય છે અને જેના લીધે બટાકાની અંદર નીચે સાઈઝના જે પ્રશ્નો છે અથવા ઉત્પાદન જે છે એના ઉપર થોડી અસર થવાની શક્યતા વધારશે। એટલે ખાસ કરીને હાલમાં જે બટાકાનો પાક છે એ એક મહિના ઉપરના બટાકાનો પાક જે છે એ તૈયાર થઈ ગયું છે। તો હવે ખેડૂત મિત્રોએ આના પછીની જે માવજત છે જેની અંદર ખાસ કરીને બટાકાની અંદર જે ક્રેકિંગ જેવા પ્રશ્નો છે તો એના માટે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન જેવા ખાતરો છે એનું પણ ઉપયોગ જ્યારે બટાકાની સાઈઝ જે છે વધતી હોય એ સમયે એનું થોડું ઉપયોગ જરૂરિયાત મુજબ કરવાની જરૂર છે, જેનાથી બટાકાની અંદર ફાટવાનો પ્રશ્ન હોય કે સાઈઝ વધવાના જે પ્રશ્નો છે એની અંદર એમને કોઈ નુકસાન નહીં થાય। ત્યારબાદ ખાસ કરીને ખાતર વ્યવસ્થાપનની અંદર વોટર સોલ્યુબલ જે ખાતરો છે બજારની અંદર મળતા હોય એનો ઉપયોગ ખેડૂત મિત્રો કરતા હોય છે ફુવારા પદ્ધતિની અંદર, પરંતુ એનું જે પ્રમાણ છે એ ખાતરનું જે ડોઝ છે એ વધુ રાખવાના કારણે એની અંદર રોગજીવાતના જે પ્રશ્નો છે એ આવવાની શક્યતા વધુ ખેડૂતોના ત્યાં જોવા મળતી હોય છે। તો ખાસ કરીને બટાકાની અંદર જે વોટર સોલ્યુબલ ખાતરો છે એનો ભલામણ મુજબ જ ઉપયોગ જે છે એ એમને કરવાની જરૂર છે। ટપક પિયત પદ્ધતિથી બટાકાની ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એના માટે આપણે જે ટપક પિયત પદ્ધતિની અંદર જે ભલામણ છે દર અઠવાડિયાના અંતરે નાઇટ્રોજન અને પોટાશનો જે જથ્થો છે એ ટપક દ્વારા નવ દિવસથી શરૂ કરી 9 હપ્તાની અંદર એને આપણી ભલામણ છે એ પ્રમાણે ઉપયોગ કરવાની જરૂર છે, જેથી કોઈ પ્રકારનો બિનજરૂરી ખર્ચો જે છે બટાકાની અંદર કરવાની જરૂરિયાત રહેશે નહીં। ત્યારબાદ જ્યારે બટાકાની અંદર પીળાશના પ્રશ્નો જોવા મળતા હોય ત્યારે સૂક્ષ્મ તત્વો જે છે એનો ઉપયોગ ખાસ કરીને કરવાની જરૂર છે, જેની અંદર ખાસ કરીને ફેર જે લોહ તત્વોનો ઉપયોગ હોય કે બીજા જે મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ જે હોય એનું છંટકાવ કરવાથી જે પીળાશ હોય એને આપણે દૂર કરાવી શકાય। તો આ ખાસ કાળજી ખેડૂત મિત્રો રાખવાની જરૂર છે અને છેલ્લી અવસ્થામાં ખેડૂત મિત્રો પોટાશ જેવા ખાતરો જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છે, જેના લીધે પલૂર જે છે એ ઝડપી સૂકવાનું જે છે એ ખેડૂતોના અનુભવ હોય। તો ખાસ કરીને જે આપણી વોટર સોલ્યુબલ ખાતર હોય કે એનો ઉપયોગ છેલ્લી અવસ્થામાં ફોસ્ફરસ અને પોટાશના જે ખેડૂતો ઉપયોગ કરતા હોય છે તો એ આડેધડ ઉપયોગ કરવાના કારણે આપણે પાક ઉપર ઉત્પાદન ઉપર અસર થવાની શક્યતા વધુ હોય છે। તો ખાસ કરીને ભલામણ મુજબ ખાતર વ્યવસ્થા પણ છેલ્લી અવસ્થામાં કરવાની જરૂર છે। અને ત્યારબાદ રોગજીવાતની જ્યારે વાત કરીએ તો આગતરો સુકારો જે છે એ બટાકાની પાકની અંદર આપણને શરૂઆતની અવસ્થામાં જોવા મળતું હોય તો તે માટે આપણી જે ભલામણ છે જે ક્લોરોથેલોનિલ છે એનો તમે છંટકાવ જે છે પહેલું છંટકાવ આપણે કરવાની ભલામણ છે। ત્યારબાદ હેક્ઝાકોનેઝોલ જે દવા છે એનો બીજો છંટકાવ આપણે અઠવાડિયા 8 થી 10 દિવસના અંતરે આપણે કરી શકાય અને ત્રીજો છંટકાવ ક્લોરોથેલોનિલ દવાનો ફૂગનાશક દવાનો છંટકાવ કરવાથી આપણે આ સુકારાના જે પ્રશ્નો છે એનો આપણે નિયંત્રણ મેળવી શકાય છે। છેલ્લા બે થી ત્રણ વર્ષથી ઘણા બધા જિલ્લાઓની અંદર ખેડૂતોને પાછતરા સુકારાનો પ્રશ્ન જોવા મળે છે અને જેના લીધે અઠવાડિયાની અંદર જ મોટા પાયા ઉપર ખેડૂતોને બટાકામાં નુકસાન જે છે એ જોવા મળે છે। તો એવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને પાછતરા સુકારાના નિયંત્રણ માટે સાયમોક્ઝિલ પ્લસ મેનકોઝેબનું જે કોમ્બિનેશનવાળી જે દવા છે એનું છંટકાવ આપણે કરવાની જરૂર છે।
અને વધુ પ્રમાણમાં અસર જોવા મળતી હોય તો પ્રોવિકાર્બ અને મેન્કોઝેબનું જે પ્રોપિનેબ છે, પ્રોવિકાર્બ અને પ્રોપિનેબનું જે કોમ્બિનેશન છે, એવી ફૂગનાશક દવાનો છંટકાવ કરવાથી આપણે સારી રીતે પાછતરા સુકારાનું નિયંત્રણ જે છે મેળવી શકાય છે. સાથે સાથે જે પિયત વ્યવસ્થાપન છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. વધુ પિયત આપવાના કારણે એ રોગ બહુ ઝડપી ખેતરની અંદર ફેલાય છે, તો એનો પણ પિયત વ્યવસ્થાપન આપણે એ રોગની શરૂઆતમાં આપણને સારી રીતે શરૂઆત થાય ત્યારે સારી રીતે આપણે આયોજન કરવાની જરૂર છે, જેથી જે આ ફૂગના પ્રશ્નો આવતા હોય કે ખાતર વ્યવસ્થાપન છે એનાથી આપણને બટાકાની અંદર સારી રીતે નિયંત્રણ મેળવી વધુ ફાયદો આપણને મળી શકાય. અને ખાસ કરીને ચૂસિયા પ્રકારની જે જીવાતો છે એના લીધે વાયરસના રોગો બટાકાની અંદર આવતા હોય છે, તો ખેડૂત મિત્રોએ ખાસ કરીને જીવાતના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ છે, એસેટામાપ્રિડ છે, એવી જે જંતુનાશક દવાઓ છે એનું છંટકાવ પણ આપણે સમયાંતરે કરવાથી એનો આપણે ચૂસિયા પ્રકારની જીવાતનું નિયંત્રણ મેળવી શકાય અને વાયરસના જે રોગો ઉત્પન્ન થવાના છે એને આપણે અટકાવી શકાય છે. તો આ ખાસ ખાતર વ્યવસ્થાપન, રોગ જીવાત વ્યવસ્થાપનની અંદર જો ખેડૂત મિત્રો બટાકાની અંદર કાળજી રાખે તો આપણે સારી રીતે બટાકાની અંદર વધુ ઉત્પાદન મેળવી શકાય છે.